વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ સંગમ બરફી કે પછી ડ્રાય ફ્રૂટ સેન્ડવિચ બરફી આ બરફી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગશે તો આ ઈઝી અને ટેસ્ટી ઇન્સ્ટન્ટ સ્વીટ તમે જોઈ શકો છો કેટલી સરસ બને છે આનું ટેક્સચર એટલું સરસ છે કે બિલકુલ જેવી મીઠાઈવાળાની દુકાને હોય એવી જ આ બરફી તૈયાર થઈ છે આવે છે ને તમને પણ મોઢામાં પાણી આ બરફીને જોઈને તો ચાલો જોઈ લઈએ બની જતી ઘરમાં રહેલી સામગ્રીમાંથી તૈયાર થતી બરફીની સારી લાગે તો વિડીયોને લાઈક અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને મીઠાઈવાળાની દુકાન જેવી સંગમ બરફી કે પછી ડ્રાય ફ્રુટ સેન્ડવીચ બરફી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લેશું એમાં મેં અહીંયા પાંચથી છ નંગ જેટલા અંજીરના ટુકડા લીધા છે તો અહીંયા તમને અંજીરનો સ્વાદ ના ભાવતો હોય તો તમે ખજૂર પણ લઈ શકો છો અંજીર કે ખજૂર લેવાથી આપણું જે સ્ટફિંગ છે એને સરસ બાઇન્ડિંગ મળશે હવે મેં અહીંયા દસથી બાર નંગ જેટલી બદામના ટુકડા લીધા છે સાથે આપણે અહીંયા ચારથી પાંચ નંગ જેટલા કાજુના ટુકડા લેશું થોડે મેં અહીંયા બે ત્રણ ટેબલ સ્પૂન જેટલા પિસ્તા લીધા છે અને બે ટેબલ સ્પૂન જેટલી કિસમિસ લેશું ત્યારબાદ આપણે અહીંયા બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું સૂકા નાળિયેરનું ખમણ લેશું જે ડેસીકેટેડ કોકોનેટ આવે એ લીધું છે તો આ બધું જ્યારે મિક્સ થશે ત્યારે એકદમ સરસ ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થશે હવે આને આપણે અધકચરું પીસી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે અધકચરું આપણું મિક્સર તૈયાર કરી લીધું છે અને તમારે બિલકુલ આ રીતની જ ટેક્સરવાળું આ મિક્સર તૈયાર કરવાનું છે હવે આમાં આપણે બે ત્રણ ટીપા જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું અહીંયા મેં જેમ ઓરેન્જ ફૂડ કલર લીધો એના બદલે તમે ગ્રીન રેડ કે પછી કોઈ પણ તમારી પસંદનો કલર લઈ શકો છો ફૂડ કલર ઉમેરી એને હલકું મિક્સ કરી અને મેં એને એક બોલમાં લઈ લીધું છે હવે આમાં એક ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી દઈએ થોડું દૂધ ઉમેરવાથી આપણું જે સ્ટફિંગ છે એને બાઇન્ડિંગ મળશે અને એકદમ સરસ તમે જ્યારે બરફીમાં સ્ટફિંગને લગાવશો ત્યારે સરસ આપણું જે સ્ટફિંગ છે એ બાઇન્ડ થયેલું લાગશે તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં સારી રીતે આપણું જે મિક્સર છે એને તૈયાર કરી લીધું છે આ મિક્સરને આપણે થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે બરફી માટે માવો તૈયાર કરીશું આપણે અત્યારે ઇન્સ્ટન્ટ બરફી બનાવીએ છીએ તો માવો પણ ઇન્સ્ટન્ટ જ બનાવીશું ઇન્સ્ટન્ટ માવો બનાવવા માટે આપણે અહીંયા એક પેન લેશું એમાં મેં વન ફોર્થ કપ જેટલું ઘી લીધું છે સાથે આપણે અડધો કપ દૂધ લેશું તો ઘી અને દૂધને આપણા રીતે સરસ મિક્સ કરી લેશું તો અહીંયા ઘી તમારે મેલ્ટ કરેલું હોય એવું લેવાનું છે અને દૂધ મેં અહીંયા રૂમ ટેમ્પરેચર પર હોય એવું જ લીધું છે હવે આપણે આ જે ઘી અને દૂધનું મિક્સર છે એમાં મિલ્ક પાવડર ઉમેરવાનો છે અહીંયા તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો આટલા મેઝરમેન્ટમાં આપણે બે કપ જેટલો મિલ્ક પાવડર યુઝ કરીશું પણ બધો મિલ્ક પાવડર એકસાથે નથી ઉમેરવાનો થોડો મિલ્ક પાવડર ઉમેરી એને બરાબર મિક્સ કરવાનો ફરી થોડો મિલ્ક પાવડર ઉમેરી એને મિક્સ કરવાનો તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે દૂધ ઘીના મિક્સર સાથે મિલ્ક પાવડરને મિક્સ કરી લીધો છે આ પ્રોસેસ તમારે પેનને ગેસ પર રાખ્યા પહેલાં જ કરી લેવાની બધું સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે પેનને ગેસ પર લઈ લેશું ગેસની ફ્લેમને તમારે સ્લો મીડિયમ રાખવાની છે અને સ્લો મીડિયમ પર ફ્લેમ પર એક મિનિટ માટે આ મિક્સરને આપણે કૂક કરી લેશું તો થોડી જ વારમાં આપણું જે મિક્સર છે એ સરસ પેન છોડવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો બે ત્રણ મિનિટમાં જ એકદમ સરસ આપણું જે મિક્સર છે એ પેનથી અલગ થવા માંડ્યું છે તો બસ આ સ્ટેજ પર આપણે આમાં ખાંડ ઉમેરીશું તો મેં અહીંયા અડધા કપ જેટલી દળેલી ખાંડ લીધી છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો હવે આપણે ખાંડને એકદમ સારી રીતે આપણું જે મિલ્ક પાવડરનું મિક્સર છે એની સાથે મિક્સ કરી લેશું તમે જ્યારે આ મિક્સ કરશો ખાંડને માવા સાથે ત્યારે તમને આ એકાદ મિનિટ માટે આ રીતનું થોડું ઢીલું લાગશે પણ જેમ જેમ ખાંડનું પાણી બળતું જશે એમ એમ એ સરસ ઠીક થઈ જશે તો આને બનતા ફક્ત આઠથી દસ જ મિનિટ જેટલો સમય લાગે છે આઠથી દસ મિનિટમાં આ એકદમ સરસ પેન છોડવા મળશે તો અહીં બને તો તમે નોનસ્ટિક કઢાઈ લેજો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે તમારું મિક્સર તૈયાર થયું છે કે નહીં તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં બધું સરસ મિક્સ કરી લીધું છે અને બે ત્રણ મિનિટ માટે મેં થવા દીધું હતું હવે આપણો એકદમ સરસ જે મિક્સર છે એ પેન છોડવા માંડ્યું છે અને પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે આ મિક્સર બરફી માટે પ્રોપર બન્યું છે કે નહીં એને ચેક કરવા માટે આ રીતે થોડું મિક્સર હાથમાં લઈ અને આ રીતનો શેપ બનાવવાનો તો તમે જોઈ શકો છો આ સરસ બાઇન્ડ થાય છે આ એકદમ ગરમ છે પણ આ રીતે તમારે આને ચેક કરી લેવાનું આપણું મિક્સર એકદમ સરસ બાઇન્ડ થાય છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને આ મિક્સરને ચાર પાંચ મિનિટ માટે ઠંડુ થવા દેસું તો થોડું મિક્સર ઠંડુ થાય એટલે આ રીતે આપણે જે આપણો માવો તૈયાર કર્યો છે એના એક સરખા બે ભાગ કરી લેશું અને હવે આપણે સ્વીટને સેટ કરવા માટે કોઈ પ્લેટ લઈ લેશું અને પ્લેટને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લેશું હવે ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે જે એક ભાગ માવાનો છે એને આ રીતે ઉમેરી અને એને સ્પ્રેડ કરી દેશું તો અહીંયા તમારે કોશિશ કરવાની કે તમે જે સ્પ્રેડ કરો છો એ સ્ક્વેર શેપમાં થાય એટલે તમારું સ્વીટ જે છે એને તમે જ્યારે કટ કરો ત્યારે એકદમ આસાનીથી અને સરસ કટિંગ થાય તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે સ્ક્વેર શેપ બનાવી અને એક લેયરને સેટ કરી દીધું છે હવે આના પર આપણે બીજું લેયર કરીશું તો આપણે જે સેન્ડવીચનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું ડ્રાય ફ્રુટવાળું એને આ રીતે થોડું સ્ક્વેર શેપ કરી અને આના પર રાખવાનું છે જો આ મિક્સર તમને વધારે પડતું કોરું લાગતું હોય તો એક આ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી ફરીથી આને થોડું સોફ્ટ કરી લેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બીજું જે લેયર છે એને પણ એક સરખું સરસ સેટ કરી દીધું છે આ લેયરને તમારે ત્રણેય લેયરની થિકનેસ એક સરખી રાખવાની હવે આના પર આપણે જે માવાનું લેયર છે એ તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે ત્રણેય લેયર સેટ કરી દીધા છે અને બધી બધા લેયરની થિકનેસ તમારે એક સરખી રાખવાની છે હવે આપણી આ જે ડ્રાય ફ્રૂટ સેન્ડવિચ છે એ બિલકુલ તૈયાર છે પણ આને આપણે જેવી મીઠાઈવાળાની દુકાને હોય એવી જ ગાર્નિશ કરીશું તો હું અહીંયા ચાંદીના વરખનો યુઝ કરું છું તમને ઓરિજિનલ મળે અને તમારી પાસે હોય તો યુઝ કરજો ના હોય તો આ પ્રોસેસને બિલકુલ સ્કીપ કરી શકાય તમે સિમ્પલ બદામ કે પિસ્તાની સ્લાઇસથી આને ગાર્નિશ કરી શકો છો આ રીતે સરસ ગાર્નિશ કર્યા પછી આપણી બરફી સરસ ઠંડી થઈ ગઈ છે સેટ થઈ ગઈ છે જો આ બરાબર સેટ ના થઈ હોય તો પાંચથી દસ મિનિટ માટે આને સેટ થવા દેવાની અને પછી તમારે આને કટ કરી લેવાની તો તમને કટ કરવાથી જ આઈડિયા આવતો હશે કે કેટલી સરસ આપણી જે બરફી છે એ સોફ્ટ બની છે તો આ રીતે ઊભું કટ લગાવ્યા પછી આપણે આડા કટ કરી લેશું તો હું અત્યારે સ્ક્વેર શેપમાં કટિંગ કરું છું તમે કોઈ પણ તમારા મનપસંદ શેપમાં આ બરફીને કટ કરી શકો છો અહીંયા બર્ફીનું પીસ તમે તમારી પસંદ પ્રમાણે થોડું નાનું કે મોટું પણ રાખી શકો છો તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ આપણી જે ડ્રાયફ્રૂટ બરફી છે એને કટ કરી લીધી છે અને કેટલી સરસ આપણી બરફી તૈયાર થઈ છે આવે છે અને તમને પણ મોઢામાં પાણી આ બરફીને જોઈને તમે આ બર્ફીનું ટેક્સર જોઈ શકો છો કેટલું સરસ આવ્યું છે હવે આ બરફીને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો તમે આ બરફીને એકવાર બનાવી આઠથી દસ દિવસ સુધી બહાર જ રાખી અને ખાઈ શકો છો આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આને આપણે હજી આ રીતે બદામની ટુકડાથી ગાર્નિશ કરીશું તો એક બદામના બે ભાગ કરી અને હું અહીંયા યુઝ કરું છું તો અહીંયા તમે જોઈ શકો છો કેટલો સરસ ઉપર બદામ રાખવાથી આ બરફીનો દેખાવ લાગે છે તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતી દિવાળી સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ સેન્ડવીચની રેસીપી તો તમે આ રીતે આ સંગપ બરફી કે પછી ડ્રાય ફ્રુટ સેન્ડવીચ બરફીની રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ સિવાયના દિવાળી સ્પેશિયલ સૂકા નાસ્તા ફરસાણ અને મીઠાઈની રેસિપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ને જરૂર ચેક કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ